નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ નાઇન્થ ઇંગ્લિશ મીડિયમમાં સબ્જેક્ટ ગુજરાતીની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર પંદર નવું નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર પંદર ચેપ્ટર નંબર પંદરનું નામ છે સો ટચનું સોનું અને લેક્ચર નંબર એક વિશે આપણે વાત કરીશું બરાબર સો ટચનું સોનું બરાબર સો ટચના સોનાનું કેટલું મહત્ત્વ છે એના વિશેની વાત કરવાની છે લેક્ચર નંબર વનની અંદર બરાબર તો વિદ્યાર્થી મિત્રો સો ટચનું સોનું બરાબર કાવ્યના આપણે પાઠના લેખકનું નામ છે સુધા મૂર્તિ બરાબર અને એનો સાહિત્ય પ્રકાર જે એ ટૂંકી વાર્તા છે બરાબર એમનો સમય જે છે ઓગણીસો ને પચાસમાં બરાબર પહેલાં આપણે પરિચય જોઈશું સો ટચનું સોનું એમાં સુધા મૂર્તિનો જે પરિચય જે છે એ પરિચય આપણે પહેલાં જોઈશું કર્ણાટકના સિગાવમાં તેમનો જન્મ થયો હતો કોનો સુધા મૂર્તિનો તેઓ ઇન્ફોસિસના સ્થાપક અને નારાયણ મૂર્તિના પત્ની છે તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા છતાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે અને ડોલર વહુ મનની વાત સંભરાનાની સફર મહાશ્વેતા અને બોરસલ્લીની પાનખર એ એમના નિબંધોના પુસ્તકો છે આ નિબંધોના પુસ્તકો કોના છે તો સુધામૂર્તિના છે બરાબર આ ઉપરાંત તેમને સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી અને પુરસ્કારથી સન્માનિત કરવા સામાજિક સેવાઓની અંદર ખૂબ આગળ પડતું સ્થાન હતું એ ઉપરાંત તેમને પદ્મશ્રી અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર તો સેકન્ડ પેરેગ્રાફની અંદર વિદ્યાર્થી મિત્રો શેના વિશેની વાત છે એ આપણે જોઈશું એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું મહત્ત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે મહેનત મજૂરી સખત કરે છે અને પોતાનો જે દીકરો અયપ્પા જે છે એ અયપ્પાને ભણાવે છે બરાબર કોણ એક ગરીબ વિધવાનું નામ શું છે કુટુંબમાં બરાબર એ ભણતરનું મહત્ત્વ સમજે છે જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે અને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી કુટુંબમાંના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે અય્યપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે મા આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવ તો કુટુંબમાં જવાબ આપે છે જો આખું જીવન જે છે એ દુઃખોથી એમણે પસાર કર્યું છે બરાબર હવે સોનાના જેટલા દાગીના ઘડાવા હોય એટલા તું ઘડાવ એવું કુટુંબમાં જવાબ આપે છે અને કહે છે બેટા સો ટચનું સોનું ઘરેણું તો એક જ હોય સો ટચનું સોનું જોવા જઈએ આપણે એનું ઘરેણું બરાબર એ ફક્ત એક જ હોય છે ભણતર શું હોય છે ભણતર આમાં વાર્તામાં ભણતરનું મહત્વ દર્શાવવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો એક પરીક્ષામાં ક્યાં પ્રશ્ન પૂછાય કે મૂળ અંગ્રેજીમાં લખાયેલો પ્રસંગ એટલે કે જે સો ટચનું જે સોનું જે છે એ શેમાંથી લેવામાં આવ્યો છે બરાબર તો એની અંદર તમારે જવાબમાં લખવાનું કે સંભારાણાની સફરમાંથી લેવામાં આવ્યો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠની શરૂઆત કરીશું દરેક વિદ્યાર્થી મિત્રો પાઠની અંદર ધ્યાન આપીએ પેજ નંબર સેવન્ટી એટ પર બરાબર છે આપણે આપણે પાઠની શરૂઆત કરીશું ભારતમાં અતિથિ દેવો ભવનની ભાવના ખરા અર્થમાં જોવા જો જોવી જોવા જેવી હોય છે કે ગામડા ગામડાઓમાં જવું પડે છે બરાબર ખરા અર્થની ભાવના જોવા માટે આપણે ક્યાં જવું પડે છે તો ગામડાની અંદર જવું પડે છે બરાબર જેમ ખોરડું બરાબર ખોરડું એટલે કે ઓરડી કહેવાય અને માટીની ભીતનું નાનું ઘર એને ખોરડું કહેવાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બરાબર શબ્દ સૌ માટે એક શબ્દ વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે વળી ખરો આનંદ તો એ જ વાતનો હોય છે કે સામે એ સાચું કલા માનવીની કંઈ અપેક્ષા ન હોય સાચું કલા એટલે કે સાચા માનવીની કોઈ અપેક્ષા હોતી નથી અપેક્ષા એટલે કે ઈચ્છા એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી બરાબર છે એક કનારા જિલ્લાનું એક નાનકડું ગામ છે રૂપકડા ગામે ગામનું શું નામ છે તો રૂપકડા શું આપવા માટે ગઈ હતી હાજરી આપવા માટે અરબી સમુદ્રને કાંઠે આવેલા ગામ સાવ ઠંડુ કાળ જાને થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદે ગડ્યું હોય તેવું લીલુંછમ છેવાડાનું ગામ એક પણ હોટલ ન મળે પણ નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપરિણીત હતા નાણકડી જે શાળા હતી એના જે મુખ્ય શિક્ષક કેવા અથવા અપરિણીત કે જેના લગ્ન થયા નથી તે અવિવાહિત કહેવાય શું કહેવાય અવિવાહિત બરાબર તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા તેથી તેમણે મને ધીમેથી કહ્યું મેડમ આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે સારા માણસ છે કેવા છે સારા છે આપણે તેમના ઘરે રહેવું ફાવશે આજે વરસાદ ઘણો છે પણ નદી માતા ઘોડાપુર ઉમટ્યા છે શું ઉમટ્યા છે ઘોડાપોર ઉમટ્યા છે બરાબર નદીઓ ભરાઈ ગઈ છે એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે બરાબર તદ્દન અજાણ્યા કુટુંબે જોડે રાત રહેવું એ અળવું લાગે છે બરાબર કેવું લાગે છે અળવું લાગે છે બરાબર કારણ કે અજન્યા કુટુંબ જોડે રહેવાનું આવે તો આપણને અજુકતું લાગે છે બરાબર કેવું લાગે છે અજૂકતું લાગે છે બરાબર પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો એવામાં તો શાળાના એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાંથી મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી અને સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા હું તેમની સાથે તેમના ઘરે પહોંચ્યું કહે છે કે ઘર ઘણું વિશાળ હતું પણ તદ્દન સાદું અને છતાંય સગવડવાળું બરાબર કોઈ ઠાઠ ભબકો નહીં રહે જો કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો બરાબર છે કે કે ઘર એવું હતું નાનું ઘર ઘણું વિશાળ હતું પણ તદ્દન સાદું છતાંય સગોડવાળું સગવડ હતું નાનું ઘર પણ કેવું હતું સગવડ હતી ત્યાં બધી પ્રકારની સગવડો મળતી હતી પણ એક તરફ મોટો કોઠાર હતો એક તરફ શું હતું મોટો કોઠાર બરાબર છે એટલે જે આપણે મેં વાત કરી કે કોઠાર બરાબર છે એટલે કે અનાજ ભરવાની અનાજ ભરવાનું પાત્ર એને વાસણ કહેવાય અને કોઠાર કહેવાય તથા ઘરની પછવાડે પાછળના ભાગે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કૂડી હતી પણ મેંગોલી નળિયાની છત અને ઘરની ફરસ ચા લાલ ચટ્ટક રેડ ઓછેની અને વરસાદ એવો સાબેલાધાર પડતો હતો કે પગની પાણી પર પથ પથરાની માફક ફોરા વાગતા હતા બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વરસાદ તો ઘણો બધો પડે છે બરાબર પણ વરસાદ પડે તો પગની પાણીઓ પર આપણને પથ્થરિયાને અડતો હોય ને એવું લાગતું હોય છે અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ સિંહ અયપ્પાની પત્ની અને અમને સત્કારવા આવી પહોંચ્યા સાઠેક વર્ષના ખૂબ જ ભાવુક હતા સાઠેક વર્ષના એટલે કે સાઠ વર્ષના જે ભાવુક હતા કોણ અયપ આપણે કુતુંબ અયની પત્ની બરાબર એટલે કે કુતુબમાં સાઠેક વર્ષના ખૂબ જ ભાવુક હતા સાઠ વર્ષના હતા પણ ખૂબ ભાવુક લાગનીશીલ ભદ્ર સન્નારી જણાયા હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમને મને પડભરમાં ક્ષણવારની અંદર વસ કરી લીધી મને કહે છે બહેન જરા દિલ લૂછી કાઢો તમારું જે દિલ છે એ દિલ લૂછી કાઢો બરાબર અયપ્પાના કુટુંબમાં વિશેની વાત છે વિદ્યાર્થી મિત્રો મેં શરૂઆતમાં તમને કીધું ખાસ યાદ રાખજો બરાબર છે સમજવા જેવી વસ્તુ છે બરાબર છે એટલે કહે છે કે જમવાને હજુ અડધો કલાકની વાર છે તમારી બેગ અંદર રૂમમાં મૂકો અડધો કલાકની વાર છે તમારી જે બેગ લાયા છો તમે એ બેગ રૂમની અંદર મૂકી દો હું થઈ બદલીને ડાઇનિંગ હોલમાં આવી અને વિશાળ રૂમમાં જમનારા એટલે કે બહુ મોટો રૂમ હતો એની અંદર જમનારા કુલ કેટલા હતા અમે ચાર હતા બરાબર છે શ્રી અયપ્પા શ્રી ત્યારબાદ શ્રી અયપ્પા તેમના પત્ની અને શ્રી અયપ્પાના વયોવૃદ્ધ બા કુટુંબમાં અને હું લાખ ટોટલ ચાર હતા એટલે લેખક સુધા

બરાબર પણ વાનગી જોઈને ધરાઈ જાય છે એટલી બધી વાનગી અંદર મૂકેલી હતી બરાબર છે એટલે એને મુજારો થઈ ગયો શરૂ ક્યાંથી કરું એટલે એને પોતાને આશ્ચર્યચકિત થઈ ગયું બરાબર એને પોતાને લાગ એ થઈ ગયું કે હું વાનગી તો મારા પાત્રની વાસણની અંદર ઘણી બધી વાનગી છે પણ હું શરૂઆત ક્યાંથી કરું એ પોતે વિચાર કરવા લાગ્યો આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે આ કોણ છે સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર છે મને મારા બા યાદ આવી ગયા અને પછી શું કહે છે મારા બા જે છે એ બા મને યાદ આવી ગયા પછી આગળ કહે છે કે મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી એટલે બા મને કહે છે ઉપલા માળે એકલી સૂવા કરતાં મારી સાથે સૂઈ જાને અલગ મલકની વાતો કરતાં નીંદર આવી જશે અને આપણે નીંદર આવી જશે મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયા પ્રેમ બંધાઈ ગયો અને પછી આગળ કહે છે કે મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું બા તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે કુતુબાએ નિશાસો નાખ્યો કે ના રે બહેન અમે તો બહુ જ ગરીબ હતા હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં મારી સાથે મજૂરે જ હતી અને ભણવાનો તો બહુ અભરખો હતો જો વિદ્યાર્થી મિત્રો અભરખો એટલે કે ઈચ્છા ભણવાની તો ઘણી બધી ઈચ્છા હતી અભરખો શબ્દનો શું થશે ઈચ્છા મારા બાપાએ પછી તો મને નાની જ પહેરાવી દીધી નાની ઉંમરમાં જ એને લગ્ન કરાવી દીધા એટલે જ આ દીકરો નાનપણમાં જ જમ્યો છે જન્મ્યો છે જે દીકરો જે છે એ નાનપણમાં જ જન્મ્યો ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું મુય ભલે અભણ રહી પણ અયપ્પાને તો ભણાવીશ ભલે એ અભણ છે પણ અયપ્પા જે છે એ અયપ્પાને તો હું ભણાવીશ ભણતરનું મહત્ત્વ સમજે છે કુટુંબમાં મેં મારા વરે આને સારું ભણતર આપવા માટે એક જમાનામાં કુટુંબી નિયોજન અપનાવેલું અને બહુ વસ્તાર ભેળો કરીને તો એકેમાં ભલીવાર ન આવે એટલે કહેવાનો મતલબ એવો છે કે કુટુંબ નિયોજન અપનાવવું બહુ વસ્તાર એટલે બહુ બાળકો ભેગા ન કરવા અને એક બે બાળકો રાખીને એને આપણે સારા માર્ગે જાય સારા રસ્તે જાય એ રીતે ભણતરનું મહત્ત્વ સમજીને એને ભણાવવામાં આવે છે બરાબર છે ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો બાની વાત કેટલી સાચી હતી બાની વાત તો ઘણી બધી સાચી હતી પણ મેને મારા વરે મહેનત કરવા માંડી પણ દેવનું દેવનું કરવું તે અયપ્પા પાંચ વર્ષનો થયો ત્યારે એમને એડું આંભળ્યું કે સાપ એવો ઝેરી હતો કે પાણી માગવાય ન રાહ તો એ એમને વચન દીધા કે તમે તમારી ચિંતા ના કરશો એક ભાવમાં બે ભાવ નહીં કરું પણ ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ બાને ગડે દૂજો બાજી ગયો જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવી વસ્તુ છે બરાબર કે પોતાને બાળકને ભણાવવા માટે આ એપ પાછળ ઘણી બધી મહેનત કરે છે ઘણી બધી મજૂરી કરે છે બરાબર તો જ પોતાના બાળકને ભણાવી શકે છે એટલે સો ટચનું શોનું એટલે ભણતરનું મહત્ત્વ કેટલું છે એ ભણતરનું મહત્ત્વ સમજે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે કુટુંબમાં અને અયપ્પાની વાત કરીએ બરાબર કુતંબા જે ભણતરનું મહત્વ કેટલું સમજે છે અને પોતાના બાળકને ભણતરનું મહત્ત્વ સમજાવે છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પંદર સો ટચનું સોનું લેક્ચર નંબર એક વિશે આપણે અહીં વાત કરી હવે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ લેક્ચર એટલે લેક્ચર નંબર બે વિશે આપણે વાત કરીશું થેન્ક યુ આભાર